છે જેમાં બેચરભાઈ અભ્યાસ કરેલો છે. બેચરભાઈ ઠાકોરનું ઘર તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં મજામાં જશો. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે જવાનું છે ગુજરાતના લોકગાયક એવા બેચરભાઈ ઠાકોરના ઘરે. તો આ વ્લોગની અંદર બને રહેજો. અત્યારે સવારના વાગી છે 9:30 અને આપણે 11:30 પહેલાં ત્યાં પહોંચવાનું છે. એમના ભાઈને ફોન કર્યો તો કે 12 વાગે પહેલાં આવી જજો મળવું હોય તો. તો ચલો આ વ્લોગની અંદર બને રહેજો. અત્યારે તો વાતાવરણ બી વરસાદી છે, જોઈ શકો છો. તો દોસ્તો વ્લોગની અંદર બને રહેજો, આપણે જઈએ. તો દોસ્તો આપણા ઘરેથી બેચરભાઈ ઠાકોરનું ઘર 50 કે 55 કિલોમીટરની આજુબાજુ થતું હતું અને કમ્પ્લેટ આપણે 45 કિલોમીટર કાપી નાખ્યું છે અને અહીંયાથી કમ્પ્લેટ 15-15 કિલોમીટર જેવું બાકી છે બેચરભાઈનું ઘર. અને વરસાદ પડતો હતો અને થોડા ઘણા પલળી ગયા હતા એટલે આપણે અહીંયા વચ્ચે ઊભા છીએ. એક મંદિર છે જોગણી માતાનું, ત્યાં આગળ ઊભા છીએ. ભુવાડી ગામ છે ત્યાં આગળ. તો દોસ્તો થોડી જ વારમાં આપણે બેચર ઠાકોરના ઘરે પહોંચી જઈશું. ચલો આપણે તમને ઘર પણ બતાવીશ અને બેચરભાઈ ઠાકોર હશે તો એમની મુલાકાત પણ સારી રીતે કરશું અને એમને એક બે પ્રશ્ન પૂછશું. તો ચલો વ્લોગની અંદર બને રહેજો, બહુ જ મજા આવવાની છે. તો ચલો, વરસાદ ઓછો થઈ ગયો છે, હવે આપણે જઈએ. હવે કેમ કે પહેલી વખત આપણે અશોકભાઈ ઠાકોરના ઘરે આવ્યા ત્યારે તો ગાડી લઈને આવ્યા હતા પણ અત્યારે બાઇક લઈને આવ્યા છીએ કોઈ કારણોસર. તો હવે વરસાદ બંધ થઈ ગયો છે મસ્ત મજાનો, આમ તો થોડો થોડો આવે છે તો પણ વાંધો નહીં, જઈએ આપણે ધીરે ધીરે પહોંચીએ. કેમ કે બેચરભાઈને પણ કામકાજ હોય તો ઘરે પણ ના રહે. અત્યારે કોન્ટેક્ટ થયો છે એ બેચરભાઈ ઠાકોર ઘરે જ છે. તો આપણે થોડી વારમાં બેચરભાઈને મળીએ. તો વ્લોગની અંદર બન્યા રહેજો. તો દોસ્તો અમે ફાઇનલી બેચર ઠાકોરના ગામમાં પહોંચી ગયા છીએ. આ રહ્યો ગેટ અને પાણીની ટાંકી. હવે જઈએ છીએ બેચરભાઈ ઠાકોરના ઘરે. એમનું ગામ, એમનું ઘર, એમને મુલાકાત કરાવી 100% તમને. તો આ વ્લોગની અંદર બન્યા રહેજો. અમે ગામમાં તો પહોંચી ગયા છીએ. હવે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર, દેશી કલાકાર બેચરભાઈને આપણે મળીશું. આવી ગયા છીએ આપણે પશુંજ ગામમાં, આવી ગયા છીએ. એમનું મૂળ વતન છે પશુંજ ગામ. તો હવે જઈએ બેચરભાઈ ઠાકોરના ઘરે. દોસ્તો ગામમાં આવતાની સાથે જ અહીંયા એક મંદિર છે નાનકડું, બળિયાદેવ મહારાજનું. અને અહીંયા સામે જોઈ શકો છો આયુષ્યમાન આરોગ્ય મંદિર પશુંજ. હવે અહીંયા એક વાસની અંદર રહે છે, ગામમાં જ રહે છે બેચરભાઈ. તો દોસ્તો બેચરભાઈ ઠાકોરને મળવા માટે બહુ ઉત્સાહિત છું કેમ કે મારો ફેવરેટ કલાકાર છે. આ મોન્ટુભાઈ બેઠા, કેવું લાગે તમને અહીંયા આવીને? મજા ને? પ્રાથમિક શાળા છે જેમાં બેચરભાઈ અભ્યાસ કરેલો છે અને આ છે રામદેવપીર મહારાજ નું મંદિર જેમાં બેચર ઠાકોરે ભજન ગાઈને સંગીત ની શરૂઆત કરેલી છે આ મંદિર થી જ. અને દોસ્તો આ રહી ગ્રામ પંચાયત જે પશુંજ ગામની છે. અને હવે ચલો જઈએ બેચરભાઈ ઠાકોરના ઘર તરફ. તો આ છે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર બેચરભાઈ ઠાકોરનું ઘર. તો ચલો તમને અંદરથી બતાવું એમનો કઈ રીતનો સેટઅપ કરેલો છે. તો આ રીતે મસ્ત મજાનો સેટઅપ કરેલો છે એમના બેડરૂમની અંદર અને ફોટા પણ લગાવેલા છે તમે જોઈ શકો છો. અને જે એમનો પાછળનો રૂમ છે એમાં એડિટિંગ માટે કોમ્પ્યુટર ને એવું બધું મૂકેલું છે એ પણ તમે જોઈ શકો છો જે એડિટિંગ વગેરે થાય છે. તો દોસ્તો આગળ તમે બેચરભાઈ ઠાકોરનું ઘર અને એમનો રૂમ જોયો પણ અત્યારે દોસ્તો એમના સોંગના શૂટિંગમાં જવાનું હતું એટલે આપણે મળી ના શક્યા. એક આપણે 1.5 કલાક જેવું લેટ પડી ગયા હતા. એમનો કોન્ટેક્ટ પણ કર્યો હતો આપણે. તો દોસ્તો એમને બેચરભાઈને મેં વાત કરી તો એમને એવું કીધું કે હું ફ્રી હોય તે દિવસે આવજો, હું તમને મસ્ત વ્લોગ ફૂલ બનાવીને આપીશ અને ઇન્ટરવ્યૂ બી તમને આપીશ. તો દોસ્તો બસ આપણે આ વિડીયો તો બનાવી દીધો છે પણ એવો મોકો મળશે તો બેચરભાઈને જરૂરથી મળશું. તો હવે આ વિડીયોનું હું અહીંયાથી એન્ડ કરું છું. તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા દરેક કલાકારોના વ્લોગ તમને જોવા મળવાના છે આ ચેનલની અંદર. તો ચલો એક નવા વિડીયો સાથે અને એક નવા વ્લોગ સાથે આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય.